સ્માર્ટ ઓનલાઈન પ્રોટેક્શનમાં આપ સ્વરે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે છે 24 ઓક્ટોબર અને આજે છે બહાદુર શાહ ઝફરની જન્મ જયંતિ. તો આજે આપણે વ્યક્તિ વિશેષમાં લઈને આવ્યા છીએ બહાદુર શાહ ઝફર વિશેની સંપૂર્ણ માહિતી, તેમજ મોસ્ટ ટાઈમથી મુદ્દાઓ અને ડિટેલની સાથે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ને શરૂ કરતા પહેલા, જો તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકોન પણ દબાવી દો, જેથી કરીને ઝડપથી તમને વિડીયો મળી જાય. ચાલો શરૂ કરીએ. તો કે બહાદુર શાહ ઝફર ભારતમાં મુગલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ હતા અને ઉર્દુ ભાષાના જાણીતા શાયર હતા. તેમણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય સિપાહીઓનું નેતૃત્વ કર્યું હતું. યુદ્ધમાં હાર્યા પછી અંગ્રેજોએ તેમને બર્મા, એટલે કે જે હવે અત્યારે મ્યાનમાર છે, ત્યાં મોકલી દીધા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બહાદુર શાહ ઝફરના જન્મ 24 ઓક્ટોબર 1775માં થયો હતો. તે પોતાના પિતા અકબર શાહ દ્વિતીયના મૃત્યુ પશ્ચાત 28 સપ્ટેમ્બર 1838ના રોજ દિલ્હી સલ્તનતના બાદશાહ બન્યા હતા. તેમની માતા લલબાઈ હિન્દુ પરિવારના હતા. ઈસવીસન 1857માં જ્યારે હિન્દુસ્તાનની આઝાદીની ચિનગારી ભડકી, તો બધા વિદ્રોહીઓ સૈનિકો અને રાજા મહારાજાઓએ તેમને હિન્દુસ્તાનના સમ્રાટ માન્યા હતા અને તેમના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડાઈ લડી. અંગ્રેજોની વિરુદ્ધ ભારતીય સૈનિકોની ચળવળ જોઈ અને બહાદુર શાહ ઝફરનો ગુસ્સો પણ ફૂટી પડ્યો અને તેમણે અંગ્રેજોને હિન્દુસ્તાનની બહાર કરવાનું આહવાન કર્યું. ભારતીયોએ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં અંગ્રેજોને ખરાબ રીતે હરાવ્યા હતા. શરૂઆતી પરિણામો તો હિન્દુસ્તાની યોદ્ધાઓની તરફેણમાં રહ્યા, પરંતુ પછીથી અંગ્રેજોના છળકપટે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની દિશા બદલી અને અંગ્રેજો ચળવળને દબાવવામાં સફળ રહ્યા. આમ બહાદુર શાહ ઝફરે હુમાયુના મકબરામાં શરણ લીધું, પરંતુ મેજર હડસને તેમને તેમના પુત્ર મિર્ઝા મુઘલ અને ખિજર સુલતાન તથા પૌત્ર અબુ બકર સાથે તેમને પકડી લીધા હતા. અંગ્રેજોએ જુલ્મની તમામ હદો પાર કરી. જ્યારે બહાદુર શાહ ઝફરને ભૂખ લાગી તો અંગ્રેજોએ તેમની સામે થાળીમાં તેમના પુત્રનું મસ્તક આપ્યું. આમ તેમણે અંગ્રેજોને જવાબ આપ્યો કે હિન્દુસ્તાનમાં સપૂતો દેશ માટે માથા કુરબાન કરી અને પિતા સમક્ષ આ જ અંદાજમાં આવતા રહ્યા છે. આઝાદી માટેના આ સંગ્રામને પૂરી રીતે ખતમ કરી દેવા માટે અંગ્રેજોએ અંતિમ આ મુઘલ બાદશાહને દેશ નિકાલ કરી અને રંગૂલ મોકલી દીધા હતા. બહાદુર શાહ ઝફર ફક્ત એક દેશભક્ત બાદશાહ જ નહીં, પરંતુ ઉર્દુના જાણીતા કવિ અને શાયર પણ હતા. તેમણે ઘણી મશહૂર ઉર્દુ કવિતાઓ લખી છે, જેમાંની ઘણી અંગ્રેજો સામેના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન નષ્ટ થઈ ગઈ. તેમના દ્વારા લખાયેલી ઘણી પંક્તિઓ પ્રખ્યાત છે, જેમ કે ગાઝીઓ મે બુ રહેગી જબ જબ તલક ઈમાન કી તખ્ત એ દલન લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. આમ દેશની બહાર રંગોનમાં પણ તેમની ઉર્દુ કવિતાઓનો દબદબો ચાલુ રહ્યો. ત્યાં તેમને દર વખત હિન્દુસ્તાનની ચિંતા જ રહેતી હતી. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ હિન્દુસ્તાનમાં લે અને તેમને હિન્દુસ્તાનમાં દફનાવવામાં આવે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. દેશમાંથી અંગ્રેજોને હટાવવાનું સપનું લઈ અને 7 નવેમ્બર 1862ના રોજ 87 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
તેમને રંગૂનમાં સ્વેડાગોન પેગોડા નજીક દફનાવવામાં આવ્યા. તે સ્થળ આજે બહાદુર શાહ ઝફર દરગાહના નામથી ઓળખાય છે. ભારતમાં કેટલી જગ્યાઓએ રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં લાહોર શહેરમાં એક માર્ગનું નામ તેમના નામ પરથી પણ રખાયું છે. આમ બાંગ્લાદેશના જૂના ઢાકા શહેરમાં સ્થિત વિક્ટોરિયા પાર્કનું નામ બદલી અને બહાદુર શાહ ઝફર પાર્ક કરવામાં આવ્યું છે. તો આ હતી મિત્રો બહાદુર શાહ ઝફરની વાત. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ પણ છે, તો તમે જરૂરથી વોટ્સઅપ ચેનલની અંદર પણ જોડાઈ જાઓ અને ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ. તમામની જે લિંક છે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.